त्યોહારમાં દરેક ઘરમાં મીઠાઈ બનતી હોય છે, મીઠાઈ ખરીદાતી હોય છે અને મીઠાઈ બનાવવા માટે જે માવાનો ઉપયોગ થાય છે, શું તમે જાણો છો કે માવો બનાવવા માટે પામોલીન તેલનો ઉપયોગ થાય છે? હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું, આપ જોઈ શકો છો. આ જે મહેસાણામાં માવો બની રહ્યો છે, માવો બનાવવા માટે પામોલીન તેલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો તૈયાર થયેલો માવો જે રીતે પેકિંગ કરવામાં આવે છે, માવો પામોલીન તેલની સાથે સાથે એ પાવડર અને પામોલીન તેલના મિશ્રણથી માવો તૈયાર થાય છે અને આ માવો લોકો હાથે હાથે ખાય છે. અહીં આપ જોઈ શકો છો કે જે રીતે તૈયાર માવો છે, તૈયાર માવાના પેકિંગ કરવામાં આવી રહ્યા છે. આ પેકિંગ અન્ય રાજ્યના વિવિધ શહેરોમાં વેચવામાં આવે છે, પરંતુ આ માવામાં દૂધ નહીં પરંતુ પામોલીન તેલ અને પાવડર છે. આપ જોઈ શકો છો જે રીતે માવો બનાવવામાં આવે છે. હું આપને બતાવીશ કે આ જે રીતે માવો તૈયાર કરવામાં આવ્યો છે, આ તૈયાર માવામાં જો સેમ્પલ લેવામાં આવે તો પામોલીન તેલની માત્રા અને પાવડર દૂધના પાવડર છે, બીજો કોઈ પદાર્થ નહીં મળે. એટલે કે શુદ્ધ માવો દૂધના નામે જે માવો લોકોને આપવામાં આવે છે કે ખરેખર નરી છેતરપિંડી છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે મહેસાણાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આ હકીકતની જાણ હોવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી રહી. આપ જોઈ શકો છો કે જે રીતે અહીં કાચો માલ માવો બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યો છે, આ કાચા માલમાં દૂધને બદલે પામોલીન તેલ સ્પષ્ટપણે જોઈ શકાય છે. અહીં જે રીતે માવો બનાવવામાં આવી રહ્યો છે, આ માવાના દ્રશ્યો આપ જોઈ શકો છો. આ જે આ પ્રકારનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે, આ મિશ્રણને ગરમ રીતે શેકીને ત્યારબાદ તેનો માવો તૈયાર થાય છે અને આ પ્રકારનો માવો તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તેને પેકિંગમાં, લૂઝ પેકિંગમાં રાજ્યના વિવિધ શહેરોમાં બરફીના નામે લોકોને સપ્લાય કરવામાં આવે છે. મહેસાણાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મહેસાણાના એક પણ માવા ઉત્પાદકના ત્યાંથી 7 વર્ષમાં એક પણ સેમ્પલ નથી લીધું અને જેને કારણે લોકો બિન આરોગ્યપ્રદ માવો આરોગી રહ્યા છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ભારે ચેડા થઈ રહ્યા છે. કમલેશ રાવલ, વી ટીવી, મહેસાણા.